અમરેલી જિલ્લામાંથી મૈત્રીશૈલ નદીના કિનારે આવેલા ભૂતનાથ મહાદેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા અનેક લોકો શ્રાવણ માસ દરમિયાન આવી ભગવાનના દર્શન કરે છે અને પોતાની મનોકામનાઓ પણ પરિપૂર્ણ કરે છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકો અને સાવરકુંડલા તાલુકાને જોડતી સરહદ પર આવેલ શૈલ નદીના કાંઠે જંગલમાં આવેલ આ મંદિર છે ભૂતનાથ મહાદેવનું. અહીંની લોકવાયકા મુજબ કૃષ્ણ ભગવાન અને રુક્ષ્મણીજીના હાથે આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે. આખી કથા એવી છે કે કૃષ્ણ ભગવાન રુક્ષ્મણીનું હરણ કરી અને ભરૂચ આવેલા હતા અને ભરૂચથી હોડી મારફતે મહુવા આવ્યા, જ્યાં દરિયાકાંઠે માતા ભવાની મંદિરની સ્થાપના કરી. ત્યાંથી સાવરકુંડલાના બીજપડી નજીક વનાળા જંગલમાં બપોરા કર્યા બાદ સાંજે આ સ્થળે આવી રાત્રિ રોકાણ કરેલું હતું. લોકોને સમાચાર મળતા જ લોકો ભગવાનના દર્શન કરવા ઉમટી પડેલા હતા. લોકોએ ભગવાનને એક પ્રાર્થના કરી કે પ્રભુ, આ જંગલ વિસ્તાર છે, અમોને અહીંયા ભૂત પ્રેત બહુ હેરાન અને પરેશાન કરે છે, અમોને એ ભયથી બચાવો, મુક્ત કરો. ત્યારે ભગવાને આ વાત સાંભળી અને કહ્યું કે આજથી અમે બંને ભૂતોના નાથ ભૂતનાથની સ્થાપના કરીએ છીએ. એમ કહી ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણીએ ભૂતનાથ મહાદેવની વિધિવત સ્થાપના કરી અને વચન આપ્યું કે જે કોઈ ભક્તજન અહીંયા આ ભૂતનાથ મહાદેવને યાદ કરશે કે રૂબરૂ દર્શન કરશે તેને ભૂતનાથ ભય મુક્ત કરશે. ત્યારબાદ ભગવાન તુલસીશ્યામ તરફ ગયા. આ ઘટનાને હજારો વર્ષ વીતી ગયેલા છે. ત્યારે આજથી આશરે 500 વર્ષ પહેલા ઉદાસીન પંથના ભગવાન શ્રી ચંદ, જે સાક્ષાત શિવના અવતાર ગણાય છે, તે અહીંયા વિચરણ કરતા આવેલા હતા. તેમણે શિવાલયને સંભાળ્યું. બસ ત્યારથી આ શિવાલય ઉદાસીન અખાડાના કબજામાં છે અને ઉદાસીન પંચાયતની બડા અખાડાના સાધુઓ દ્વારા પૂજા થઈ રહી છે. આ અતિ પૌરાણિક શિવાલય શિવભક્તો દૂર દૂરથી દર્શને આવે છે. સમગ્ર દેશ અને દુનિયાથી પણ લોકો આવે છે. અહીંયા શિવરાત્રિ તેમજ શ્રાવણ માસમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણીજીના હસ્તે સ્થપાયેલ આ એકમાત્ર શિવાલય છે, જેથી અહીંયા દર્શનનું મહત્વ વધી જાય છે. કેટલાય ભક્તો નાનપણથી જ અહીંયા આવે છે, પૂજન કરે છે અને પોતાની મનોકામનાઓ પૂરી કરવા પ્રાર્થના કરે છે. નેસડીથી 2 કિલોમીટર અને સાવરકુંડલાથી 12 કિલોમીટર દૂર આવેલા આ 700 વર્ષ જૂનું શિવાલય બાબતે વડીલો પાસેથી સાંભળેલી કથાઓથી પ્રેરાઈને કેટલાય પરિવાર અહીંયા નિયમિત દર્શને આવે છે અને વિદ્યાર્થીઓ પણ ભૂતનાથ દાદા ઉપર અનેરી શ્રદ્ધા ધરાવે છે. મારું નામ મહંત કૃષ્ણમુનિ ગુરુ લક્ષ્મણદાસ. આ જે જગ્યા છે ભૂતનાથ મહાદેવ નામ ઓળખાય છે. આ જગ્યા શ્રી પંચાયતી અખડા બડા ઉદાસીન મુખ્યાલય ઇલાહાબાદની નીચે આવેલી છે. હું અહીં 20 વર્ષથી સેવા આપું છું. આપણા સંપ્રદાયના જે મુખ્ય આચાર્ય, મૂળ આચાર્ય શ્રી ચંદ્રાચાર્ય, આપણે શ્રીચંદ્ર ભગવાન, એના શિષ્ય બાલોસના સાહેબ ભેગા થઈને આ જગ્યાનું જીર્ણોદ્ધાર કર્યું હતું. આપણા ગુરુપીરો પાસેથી અને આને લોકવાયકા છે, બોલે છે, એમાં આપણે સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે રુક્મિણીને હરણ કરીને આવ્યા પંઢરપુરમાંથી, મહારાષ્ટ્રમાંથી, તો ભરૂચ પાસે અર્જુનને રથ આપી દીધા અને ત્યાં હોળીમાં રુક્મિણી દેવીને કૃષ્ણ ભગવાનમાં આવ્યા. સવારે મહુવામાં ઉતર્યા, મહુવામાં ભવાની માતાના પ્રાણ પ્રતિષ્ઠા કર્યું, ભવાની માતાનું પૂજન કર્યું. પછી આ રસ્તા આવ્યા, બપોરા થયા ત્યારે બીજાપડીમાં એક બનાળા ગામ છે ત્યાં બપોરા કર્યું અને ત્યાંથી આ સ્થળે સાંજે પહોંચ્યા. ત્યારે આ શૈલ નદી ચાલતું હતું. આ સ્થળ બહુ રમણીય લાગ્યું. ભગવાન રોકાણે કીધું આપણે અહીં રાત્રિ રોકાણ કરીશું. રાત્રિ રોકાણ કર્યા. સવારે આજુબાજુના ચલાલા કુંડલાના જે 12 કોસમાંથી 15 ગામ હતું, સવારે ભગવાનને મળવા આવ્યા. તો ભગવાન કીધું મારે જેવું કંઈ કામકાજ બોલો. લોકોએ કીધું એમને ભૂત ભૂત હેરાન કરે છે, એટલે તમે એનું કાંઈ રસ્તા કરો. તો ભગવાને કીધું કાંઈ નહીં, સમજ, જે ભૂતોનો નાથ છે ભૂતનાથ, મારી ઈચ્છા હતી ભોળાનાથની પૂજન કરી નીકળવાનું, તમારી ઈચ્છા મારી ઈચ્છા બે ભેગી થઈ છે. તો સૌ મળીને ભોળાનાથને પ્રાર્થના કર્યું, અભિષેક કર્યું, પ્રાણ પ્રતિષ્ઠા કરી, આહ્વાન કર્યું, ભોળાનાથને હાજરી આપી. પછી ભગવાને કીધું આ જગ્યા આજથી ભૂતનાથ મહાદેવ નામ ઓળખાય અને તમને આજથી કોઈ ભૂત હેરાન નહીં કરે. અને જે આજુબાજુના 15 ગામ છે બધાનું સ્થાન દેવતા છે. એટલે કહી ભગવાન પછી અહીંથી તુલસીશ્યામ રવાના થયા. પછી અહીંથી તુલસીશ્યામ ગયા હતા. અને ત્યાર પછી આ જગ્યા અપૂજ્ય રહેતું હતું, એટલે શંકર ભગવાનને આપણા જે મૂળ આચાર્ય શ્રીચંદ્રાચાર્ય એને સપનામાં કીધું કે મારું એક સ્થાન છે ત્યાં શૈલ નદીની કાંઠે, ચલાલ અને સાવરકુંડલાની વચ્ચે, તમે જઈને જીર્ણોદ્ધાર કરો. તો શ્રીચંદ ભગવાન એની શિષ્ય ગુરુદત્તા, એની શિષ્ય બાલોસના સાહેબ જે જોડિયા પાસે બાલંબા ગામમાં રહેતા હતા, એને લઈને પછી બાલોસના શિષ્ય પૂરણદાસ એને લઈને અહીંયા આવ્યા, આ મંદિરનું જીર્ણોદ્ધાર કર્યું. પછી પૂરણદાસજીને અહીંયા હું સંચાલન સોંપ્યું. પૂરણદાસના શિષ્ય પછી દયાલદાસ થયા, દયાલદાસના શિષ્ય ગરીબદાસ, અને ગરીબદાસના શિષ્ય થયા કલ્યાણદાસ, જેને અહીંના લોકો નાગાજી તરીકે બોલે છે.
તો એનું કોઈ શિષ્ય હતું નહીં, એટલે શ્રી પંચાયતે ખરા બડા ઉદાસીને અર્પણ કરી દીધું. નેસડી અને દીતળા ગામ વચ્ચે આવેલ આ મંદિર છે, ત્યારે અહીંથી પસાર થતા શ્રદ્ધાળુઓ અચૂક માથું ટેકવે છે અને નોકરી પર જનાર શિવ ભક્તો પણ નિયમિત આવે છે. દાદાના દર્શન કરતા જ પોતાની મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જાય છે. આમ લોકોને અપાર શ્રદ્ધા છે. અહીંયા મંદિરમાં શિવજી, માતા પાર્વતીજી અને ભગવાન શ્રીચંદજીની પ્રતિમાઓ પણ બિરાજમાન છે, તેમજ ગણેશજી અને હનુમાનજીની પણ અતિ પ્રાચીન પ્રતિમાઓના દર્શન થાય છે. અહીંયા બાળકો, મહિલાઓ અને શિવભક્તો હર હર મહાદેવના નાદ સાથે શિવાલય પરિસરમાં આવે છે. અહીંયા બિરાજતા હનુમાનજી પણ સાક્ષાત શીઘ્રફળ આપનાર દેવ બિરાજમાન છે, ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી ભગવાનના દર્શન કરે છે. મારું નામ ભવાની ખાચર છે. આ ભૂતનાથ મંદિર નેસડીથી 2 કિલોમીટર દૂર આવેલું છે. અમે દર શ્રાવણ માસે સાવરકુંડલાથી, જે અંદાજીત 12 કિલોમીટર દૂર આવેલું છે, ત્યાંથી શ્રાવણ માસમાં અમે દર્શન કરવા આવીએ છીએ. આ મંદિર અંદાજીત અમારા પૂર્વજો તરફથી ખ્યાલ આવે છે કે 700 વર્ષ જેટલું પુરાણ જૂનું છે. આ મંદિરમાં એટલી શ્રદ્ધા છે કે જે ભક્તો શ્રદ્ધાથી આવે છે તેની દરેક મનોકામના અને ઈચ્છા પૂરી થાય છે. તેથી અમે પણ અહીંયા દર્શન કરવા પરિવાર સાથે આવીએ છીએ અને અમારા કુટુંબમાં સુખ શાંતિ બની રહે છે. મારું નામ પ્રિયા ખાચર છે. અમે લોકો સાવરકુંડલામાં રહીએ છીએ અને સાવરકુંડલાથી લગભગ 12-13 કિલોમીટર જેટલું આ ભૂતનાથ મંદિર આવેલું છે. આ મંદિરમાં પૂરેપૂરી શ્રદ્ધાથી તમે જે કાંઈ બી કાર્ય કરો છો, તમે જે કાંઈ બી તમારી મનની ઈચ્છા હોય છે એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. અમે પણ અમારા કુટુંબ સાથે, અમારા ફેમિલી સાથે અમે અહીંયા દર શ્રાવણ મહિનામાં દરરોજ અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ. એને અમારા કુટુંબના આ બધા સદસ્યોને મંદિર ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી અહીંયા બધા પૂજા કરીએ, અર્ચન કરીએ છીએ. અને શ્રાવણ મહિનામાં, પૂરેપૂરા શ્રાવણ મહિના માટે અહીંયા દરરોજ અમે લોકો આવીએ છીએ અને દર્શન કરીએ છીએ. એના લીધે અમે અહીંયા ખૂબ વ્યવસ્થિત રીતે પૂજા પાઠ કરી અને અમારું, અમને અહીંયા શ્રદ્ધા છે અને એના લીધે અમારું પરિવાર ખૂબ સારી રીતે રહીએ છીએ. હું સાવરકુંડલામાં TYમાં હું સ્ટડી કરું છું અને મારે જ્યારે પણ એક્ઝામ ચાલુ થાય છે ત્યારે હું પહેલાં આ મંદિરના દર્શન કરવા આવું છું અને એના લીધે થઈને મારી પરીક્ષા ખૂબ જ સારી જાય છે. અને એ માટે પણ ભગવાનની કૃપાથી મારી પરીક્ષા ખૂબ સારી જાય છે અને પરિણામ પણ બહુ જ સારું આવે છે. ત્યારથી જ આ મંદિર ઉપરથી એટલો મનમાં એવું થાય છે કે નહીં, આ મંદિરના લીધે થઈને જે તમારી મનોકામના હોય બહુ વ્યવસ્થિત રીતે પૂર્ણ. મારું નામ કથિરિયા અસિનભાઈ મગનભાઈ છે. હું બાજુના નેસડી ગામમાં રહું છું અને આ જ રસ્તેથી ચાલી અને દરરોજ મારી બાઇક લઈને દીટલા ગામે હું શિક્ષક તરીકે નોકરી ફરજ બજાવું છું, ત્યાં જઉં છું. દરરોજ મારા નિત્યક્રમ મુજબ અહીંયા હું દર્શન કરી અને મારી ફરજમાં જઉં છું. આમ જે મંદિર જે તમે જોઈ રહ્યા છો શિવલિંગ, તે ઘણું પુરાણું અને જૂનું છે અને 700 વર્ષ જૂનું એવું અમારા વડીલો અમને કહે છે. અને અમે અહીંયા જ્યારે હું અહીંયા દરરોજ એની પૂજા અથવા એની પ્રાર્થના કરું છું ત્યારે મને ઘણો શાંતિ અનુભવું છું. અને આ મંદિરની એક વિશેષતા એ છે કે આ પરિસરની આજુબાજુ નીકળતા મનમાં ઘણી શાંતિ અનુભવાય છે. અને શ્રાવણ મહિનો શરૂ થતાં અહીં અમારા આજુબાજુના ગામડામાંથી ઘણા ભાવિકો ઉમટી પડે છે અને દર સોમવારે તો અહીંયા મેળા જેવો માહોલ હોય છે. આ ભાવિકો સવારમાં વહેલા આવીને પોતે બીલીપત્ર ચડાવી અને પોતાની મનોકામનાઓ પૂરી કરે છે અને પોતાના મનવચિત કાર્યો પણ અહીંયા સફળ થયેલા લોકો દાખલાઓ પણ અમને રૂબરૂ આપે છે, જે ઘણે દૂરથી, માનો કે રાજકોટ બાજુના ઘણા ભાવિકો અહીંયા દર સોમવારે હાજર હોય છે, જે મારી નજરે મેં જોયું છે. હવે મારું નામ છે ઉકાભાઈ જીવાભાઈ ભટ્ટી, ગામ દીટલાય. હવે આ ભૂતનાથ મહાદેવનું મંદિર છે, બહુ જૂનવાણી મંદિર છે, એટલે લગભગ 600-700 વર્ષ પહેલાંનું મંદિર છે. હવે હું લગભગ 46 વર્ષથી નાનો હતો તેનું આ મંદિરની પૂજા કરું છું અને 46 વર્ષથી આ પૂજા કરવા આવું છું. હવે આ દાદાની એટલી મારી ઉપર કૃપા થઈ છે ભોળાનાથની, કે મારે ને એક ઝાડ ઊંચું છે એમાં 5 પાનની બિલ્લી એમાં આવે છે અને આ દાદાને આખો શ્રાવણ મહિનો હું અભિષેક કરું છું. અને એવું જૂનવાણી માણસો કહે છે, જૂના માણસો, કે આ મંદિર બહુ જૂનવાણી છે, વર્ષો પહેલાંનું, 600-700 વર્ષ પહેલાંનું છે અને આ ઉદાસીની જગ્યા છે. અને આ મંદિરના દાદા ઉપર એટલી બધાને દાદા ઉપર આસ્થા છે,
એટલે બહારથી માણસો આવે છે, રાજકોટ, અમરેલી, અમદાવાદ, આવા ઘણાય માણસો આખો શ્રાવણ મહિનો અને દર સોમવારે અહીંયા એક આખું મેળા જેવું ઊભું થાય છે.